तो गांधीनगर में छेल्ला चार दिवस थी धरना पर बैठेला बिन अनामत वर्ग की महिलाओं में एक महिला की तबियत थरता तेने सारवार माटे खसेड़वामां आवी हती। छेल्ला चार दिवस थी बिन अनामत वर्ग द्वारा गांधीनगर में आंदोलन चाली रह्युं छे। धरना पर बैठेली एक महिला की तबियत लथड़ी हती अने तेने सारवार माटे लई जवामां आवी हती। आज विषे वधु जानकारी लईशुं संवाददाता दर्शन रावल पासेथी। दर्शन, जे रीते चार दिवस थी जे आंदोलन पर बैठेली महिलाओं में एक की तबियत लथड़ी है, शू है वधु जानकारी? जी दर्शन, જોઈ શકાય છે ગાડીમાં એક યુવતીને જે છે અહીંયા બેસાડીને લઈ જવામાં આવી છે। જોશી જિનલ નામ જે છે, જેની હાલ જે છે તબિયત લથડી છે અને તેને પેટમાં દુખાવો પડ્યો છે। આ જ પ્રકારનો બનાવ ગતરોજ પણ બન્યો હતો, એટલે કે આ બીજી જે મહિલા જે છે જેની આ તબિયત લથડી છે તેને હોસ્પિટલ લઈ જવાની એક ફરજ પડી છે। ચોથો દિવસ છે અને ચોથા દિવસમાં આ બે પ્રકારના બનાવ જે બન્યા છે, એટલે કે હવે એક ચિંતાનો વિષય અહીંયા ઊભો થયો છે કે જે પ્રકારે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલનમાં હવે મહિલાઓની તબિયત જે છે ક્યાંક ને ક્યાંક લથડી રહી છે અને તેને જોતા આ જે છે હવે મુદ્દો એક વકરી શકે છે। દિનેશભાઈ, જે પ્રકારે આંદોલન ચાલી રહ્યું છે, આજે બીજો બનાવ યુવતીની તબિયત લથડવાનો, જો ચાર દિવસથી દીકરીઓ બેઠી છે અને દીકરીઓની પરિસ્થિતિ મુજબ સમાજના લોકોએ પણ આ વસ્તુ નોંધ કરવી જોઈએ અને ખાસ કરીને એક વસ્તુ જોવા જેવી છે કે સરકારને કોઈ પણ સમાજની દીકરી સામે કંઈ લેવા દેવા નથી। પોતાને તાઇફા કરી રહ્યા છે, આજે મહાત્મા મંદિરમાં કાર્યક્રમ કર્યા છે, એના માટે એની પાસે સમય છે। જે ભારતીય જનતા પાર્ટીના જેટલા પ્રચાર જે ખોટા કાર્યો છે એની પ્રચાર કરવાની તાકાત છે, દીકરીઓ જે ગુજરાતની આજે રસ્તા ઉપર છે એના માટે સરકાર પાસે વિચારવાનો પણ સમય નથી। સરકાર હવે તૈયારી રાખે કે આજે 12 વાગ્યા સુધીમાં અમને સમય આપવામાં નથી આવતો તો જોવે કે પરિણામ શું આવે છે। બાબતનો સમય અમારી સાથે વાતચીત કરવાનું અમને પરમ દિવસે સાંજે કહેવામાં આવ્યું છે કે ફરીથી તમારી સાથે વાતચીત કરવામાં આવશે અથવા મુખ્યમંત્રી સાથે મિટિંગમાં શું નિર્ણય થયો એની જાણ કરવામાં આવશે। હજી પણ સુધીમાં એ કોઈ જાતની જાણ કરવામાં આવી નથી। આજે 12 વાગ્યા સુધી અમે રાહ જોઈએ છીએ, પછી અમે આજે નરેન્દ્ર મોદી સાહેબને એની મુલાકાતના ઈમેલ અમે બધી દીકરીઓ દ્વારા વોટ્સએપમાં ઓનલાઈન ઈમેલ દ્વારા એને મેલ મોકલીએ છીએ અને એનો એપોઇન્ટમેન્ટ લેટર માંગીએ છીએ। સંભવિત કાર્યક્રમો આજના શું છે, જે પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, સામાન્ય ડેલી કે ક્યાંય દેખાવો? અત્યારે અમારો બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ઉપર જવાનો કાર્યક્રમ છે, અમે ત્યાં જઈ અને પછી અમારા કાર્યક્રમ અમે ફાઇનલ કરીશું। કોણ ધારાસભ્યો પણ આવી શકવાની શક્યતાઓ છે આજે? કોણ? અમે કોઈ પણ ધારાસભ્યને વ્યક્તિગત ફોન કર્યો નથી, આ સમાજનો કાર્યક્રમ છે, સમાજનો પ્રશ્ન છે। એસટી એસસી ઓબીસી અનામત બિન અનામત તમામ લોકો જેમ આજે કોઈ પણ પ્રશ્ન લઈને વિપક્ષની ભૂમિકા કે વાત કરતા હોય છે એમ અમારા સમર્થનમાં આવે એવું અમે ખુલ્લું આહ્વાન કર્યું છે। જે લોકો આવશે એની સમાજની વાત થશે, નહીતર આવતીકાલે વ્યક્તિગત નામ સહિત જે લોકો બિન અનામત સમાજના કે પાટીદાર આંદોલનમાં જે લોકો ચૂંટાયા છે ચાહે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય એ તમામને નામ સહિત અમે બોલાવવાનો કાર્યક્રમ આજે 4 વાગ્યા પછી ચાલુ કરીશું। તમામ ધારાસભ્યોને એલર્ટ કરીએ છીએ કે પોતાના સમર્થન ના સમર્થન પોતાનો પક્ષ અમારી સામે રજૂ કરે। હીરાબાના પણ ત્યાં જવાના છો? હા, હીરાબાનો કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ અત્યારે, પણ એ હજી ચર્ચામાં છે, હમણાં મિટિંગ પૂરી થાય એટલે એનો કાર્યક્રમ કરીશું અમે। જો ગુજરાતના દરેક વ્યક્તિને માતાજીના હોય, બાબા સાહેબ આંબેડકર હોય, સ્ટેચ્યુ હોય કે ગાંધીજી હોય, કોઈ પણ જગ્યાએ ન્યાય નથી મળતો ત્યારે એનો માત્ર એક મતલબ થાય છે કે આ દેશની સત્તા અને શાસન ફક્ત 2 વ્યક્તિના આધારે ચાલી રહ્યું અમને લાગી રહ્યું છે। એટલા માટે અમે આજે હીરાબાના આશીર્વાદ લેવા જઈશું કે જે આજે દેશના વડાપ્રધાન જો એનો આશીર્વાદ લેતા હોય તો અમે પણ આશીર્વાદ દેશું જો અમારો પ્રશ્ન સોલ્વ થતો હોય તો। એટલે કે આશીર્વાદ લેવા જશે હીરાબાના ત્યાં જો પ્રશ્ન સોલ્વ થતો હોય તો, પણ અત્યારે જે પ્રકારનો બનાવ બન્યો છે, બીજી ઘટના બની છે યુવતીની તબિયત લથડવાની, જે હવે ચિંતાનો વિષય જે છે અને પોતાની માંગ સાથે આંદોલનકારીઓ જે છે અડગ છે, પરંતુ હવે સરકાર જે 12 વાગ્યાનો સમય જે આપવામાં છે તે 12 વાગ્યા સુધીમાં કયા પ્રકારે આગળ વધે છે, કોઈ ફોન આવે છે મિટિંગ બાબતે બોલાવવા માટે કે નહીં તે પણ એક જોવાનો વિષય બને છે, પરંતુ અત્યારે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી મહિલાઓ જે છે આંદોલનકારીઓ જે છે તેઓએ પોતાનું આંદોલન યથાવત રાખવા માટે અહીંયા એક જાણ કરી છે।